भाजप संगठन माळखु जाहिर करायू छे। आठ उपप्रमुख, त्रण महामंत्री, आठ मंत्री की निमणूक कराई छे। एक कोषाध्यक्ष अने एक कार्यालय मंत्री की निमणूक कराई छे। शहर भाजप प्रमुख कमलेश मीराणीए माळखु जाहिर कर्यू छे। भाजप कार्यालय कार्यकरों की भीड़ उमटी पड़ी। सामाजिक अंतर नो तो भाजप कार्यालय छेद उड़ी गयो। तो सामाजिक अंतर जाळवा माटे नेताओ वारंवार लोकोने कहता होय छे, पण ते वात पोते तो मानता ज नथी। ते आ दृश्योमांथी जोवा मळी रह्यु छे। टोळे टोळा वळेला छे लोको, अने हजु कोरोना गयो नथी तेवा समये बीजाने सलाह सूचन आपवी, त्यारे पोते पण ते सलाह सूचन मानवी जोईए, ते नेताओए याद राखवू जोईए। तो राजकोट शहर भाजपनुं माळखुं जाहिर थयुं छे, अने त्यारे टोळे टोळा वळी गया हता लोको। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી। ગૌતમ, જે રીતે ભેગા થયા છે ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીની નિયુક્તિ થઈ છે, ઉત્સાહ હોય, પરંતુ હજુ કોરોના ગયો નથી, અને લોકોને જે લોકો સલાહ આપતા હોય તે જ લોકો આ રીતે ટોળે વળી રહ્યા છે। ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે, રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં લોકો ખાસ કરીને છે તો થોડે ટોળા વળી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે આજે જે રીતના ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારોની નિમણૂક છે તે કરવામાં આવી હતી, અને તે પ્રસંગે જે તમામ ભાજપના જે હોદ્દેદારો છે તે એકઠા થયા હતા, અને આ સમયે જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યા છે, આપ જોઈ શકો છો કે જે થોડે થોડા છે લોકોના વળી પડતા હોય તેવું જોવા મળી રહ્યું છે। સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે। આમ તો રાજકોટ શહેર હોય કે ગુજરાતનું કોઈ પણ શહેર હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન સામાન્ય માણસોને કહી શકાય કે પોલીસ દ્વારા કરાવવામાં આવતું હોય છે, ત્યારે આ પ્રકારના જ દ્રશ્યો વારંવાર જયારે સામે આવતા હોય છે, પોલીસ કોઈ સાફગીરી કરે છે કે નહીં તે એક મહત્વનો પ્રશ્ન છે। જી જી જી, આભાર ગૌતમ માહિતી આપવા બદલ।